શિક્ષક કદી સામાન્ય નથી હોતો ચાણક્યના આ વાક્યને સાર્થક કર્યું છે. ચીખલી તાલુકાના મજી ગામ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ ગણિત જેવા વિષયને સરળતાથી કેવી રીતે સમજી શકાય અને બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવો તે મજી ગામ શાળાની શિક્ષિકાએ પોતાના નવતર પ્રયોગ થકી સાબિત કર્યું છે. બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સરળ રીતે અને સંગીત સાથે ભણાવવા તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટેની નવી શૈક્ષણિક પદ્ધતિ વિકસાવવા બદલ તેઓને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે. તેમને ભણાવવાની પદ્ધતિ તદ્દન જુદી છે. તેમને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોને બાળકો સહજતાથી સમજી શકે તે હેતુસર 70 જેટલા ગીતોની રચના કરી છે. ક્લાસરૂમમાં પોતે પણ ગાય છે અને વિદ્યાર્થીઓ પાસે પણ ગવડાવીને ગણિતને સરળ રીતે મગજમાં ઉતારી રહ્યા છે. શિક્ષકને આ અનોખી ભણાવવાની રીત વિદ્યાર્થીના જીવનમાં જ્ઞાન વૃદ્ધિનો પર્યાય સાબિત થયા છે. ખુદ શાળાના શિક્ષક મીનાક્ષી સરદાર માને છે કે બાળકોમાં સંસ્કારનું સિંચન તેમની શિક્ષક પ્રત્યેની પ્રાથમિક જવાબદારી છે. માતા પિતા પછી બાળક જીવનના સર્વોત્તમ પાઠ શિક્ષક પાસેથી શીખે છે. શિક્ષક જ્યાંથી ગણિત વિષયને સંગીત સાથે જોડીને વિદ્યાર્થીઓને ભણતર આપવાનું શરૂ કર્યું ત્યારથી વિદ્યાર્થીઓને પણ ગણિત કે જે બોરિંગ લાગતો હતો એ ગણિત વિષય એકદમ સરળ લાગવા લાગ્યો અને વિદ્યાર્થીઓને ગણિતના વિષયના પરિણામમાં સુધારો થવા લાગ્યો છે. ત્યારે આ નવતર પ્રયોગથી શાળાની સુવાસ તો વધી છે, સાથોસાથ શિક્ષણ પદ્ધતિની પણ ચર્ચાઓ થવા લાગી છે. ચાર દિવાલો વચ્ચેનું શિક્ષણ માત્ર પોપટ્ટું જ્ઞાન છે આવું તજજ્ઞો માને છે. આ વચ્ચે આજ સુધી કોઈપણ શાળામાં ન થયેલું શિક્ષણનો આ પ્રયોગ આધુનિક જ્ઞાન સંવર્ધક શિક્ષણ માટે દીવા દાંડી છે. અલ્પેશ કશ્યપ, જેડેસ્ટી, નવસારી. મારું નામ મીનાક્ષી જે સરદાર છે. હું ચીખલી તાલુકાની મજીગામ પ્રાથમિક શાળામાં વર્ષ 2010થી ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્ય કરું છું. હું ધોરણ 6, 7, 8માં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું. જ્યારે બધા વર્ગખંડનું સર્વેક્ષણ મારા તરફ કરવામાં આવ્યું ત્યારે એવું જણાયું કે શાળાનું ગણિત વિજ્ઞાનનું રિઝલ્ટ ખૂબ જ ઓછું છે અને બાળકો જે ખરા એ ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ લેતા ન હતા. ત્યારે મને વિચાર આવ્યો કે બધા જ બાળકો ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ લેતા થાય તે માટે મારે કંઈક કરવું જોઈએ. અને ત્યારે મને તરત જ જે મારી બીએડ કોલેજમાં જે કરેલા પ્રોજેક્ટ હતા તેની યાદ આવી, જેમાં અમે ઘણા બધા જુદા જુદા એકમો છે, સમીકરણ છે, અપૂર્ણાંક છે, ખૂણાઓની જોડના પ્રકાર છે, માહિતીનું નિયમન અને એની સાથે સાથે વિજ્ઞાન વિષયમાં પણ રુધિરાભિસરણ તંત્ર છે, હૃદય છે, એના પર અમારા દ્વારા ઘણા બધા ગીતોની રચના કરવામાં આવેલી હતી. અને આ જ ગીતોને મેં મારા શાળામાં વર્ગખંડમાં લાવીને મૂક્યા. અને જ્યારથી ખરેખર હું વાત કરું તો ખરેખર જ્યારથી આ ગીતો દ્વારા મારા તરફ શિક્ષણ આપવામાં આવ્યું બાળકોને ત્યારે ગણિત અને વિજ્ઞાનના જે અઘરા એકમો છે એ બાળકો ખૂબ જ સહજ અને સરળતાથી શીખી ગયા. અને ધીરે ધીરે બાળકોનો ગણિત અને વિજ્ઞાન વિષયમાં જે રસ અને રુચિ ન દાખવતા હતા તે પણ બધા વિદ્યાર્થીઓ રસ અને રુચિ દાખવતા થયા. અને ધીરે 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 અમારી શાળાનું જે ગણિત અને વિજ્ઞાનનો જે ગ્રાફ જે નીચે હતો તે ધીરે 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 ઉપર જવા માંડ્યો. અને અત્યારની જે પોઝિશન છે બાળકો બધા જ મારા ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ જ રસ અને રુચિ દાખવે છે. એટલે જે આ મારો પ્રયોગ છે જે મેં શરૂઆત કરેલી